સુરત લોકસભા બેઠક બિનહરીફ જાહેર થઈ છે ત્યારે આ સમગ્ર નાટકીય ઘટનાક્રમમાં કોંગ્રેસના ઉમેદવાર જવાબદાર હોવાનું સામે આવ્યું છે. નિલેશ કુંભારીના ટેકેદારોએ ફોર્મમાં સહી ખોટી કરી હોવાનું જાહેર કર્યું હતું, જેથી નિલેશ કુંભારીએ સગા સંબંધીઓ સાથે મળીને સમગ્ર ખેલ પાડ્યો હોવાની રાવ સાથે પૂર્વ કોર્પોરેટર વરાછા પોલીસમાં ફરિયાદ આપવા પહોંચ્યા હતા. નિલેશ કુંભારી વેચાઈ ગયા હોવાની રાવ કરતા કાયદેસરની ફરિયાદ નોંધવાની માંગ સાથે પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયા પોલીસ મથકે પહોંચ્યા હતા, જ્યાં તેમણે નિલેશ કુંભારીની કરતૂતથી જનતા સાથે ડ્રો થયો હોવાથી ગુનો નોંધવાની માંગ કરી છે. આપના નેતા અને પૂર્વ કોર્પોરેટર એવા દિનેશ કાછડિયા ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા, જ્યાં તેમને પોલીસે ઇલેક્શન કમિશનમાં ફરિયાદ દાખલ કરવા કહ્યું હતું. દિનેશ કાછડિયાએ કહ્યું કે મતનો અધિકાર સામાન્ય લોકોનો છીનવા આવ્યો છે. નિલેશ કુંભાણી અને તેમના ટેકેદારો વેચાઈ ગયા છે. ભાજપ પાસે બહુ બધા રૂપિયા છે. ઇલેક્ટોરલ બોન્ડના નામે કરોડો રૂપિયા ઉઘરાવ્યા છે, જેથી મતનો અધિકાર શહેરીજનોનો છીનવનાર સામે ફરિયાદ દાખલ કરવા માંગ કરી હતી, પરંતુ પોલીસે નથી લીધી. કોર્ટમાં જવાની અમારી તૈયારી છે, તેમ દિનેશ કાછડિયાએ વધુમાં કહ્યું હતું. વરાછા પોલીસ સ્ટેશન હું મારી ફરિયાદ લખાવવા આવ્યો છું એક મતદાર તરીકે, કે ભાઈ સુરત લોકસભાના ઉમેદવાર વેચાઈ ગયા નિલેશભાઈ કુંભાણી, એમના ટેકેદારો પણ વેચાઈ ગયા, પરંતુ સુરતના મતદારો વેચાયા નથી. આજે અમારો મતનો અધિકાર નિલેશ કુંભાણી જેવા હલકટ લોકો કઈ રીતે છીનવી શકે એના વિરુદ્ધમાં હું અત્યારે ફરિયાદ લખાવવા આવ્યો છું વરાછા પોલીસ સ્ટેશન. 19,68,000 જેટલા મતદારો છે સુરત લોકસભાના, એમનો મતાધિકાર એક નાલાયક માણસ કઈ રીતે છીનવી શકે, અને એક વેચાયેલો માણસ, એક લોકશાહીનું ખૂન કરનાર માણસ કઈ રીતે અમારા મતનો અધિકાર છીનવી શકે એના વિરુદ્ધમાં અત્યારે હું હાલમાં ફરિયાદ લખાવવા આવ્યો છું. ભારતીય જનતા પાર્ટી એક જ પાર્ટી આ દેશમાં એવી છે કે જેમની પાસે બોન્ડના પૈસા કરોડો રૂપિયા, જે 15,000-16,000 કરોડ રૂપિયા જેવી માતબર રકમ આવી છે એમની પાસે, અત્યારે રૂપિયા એટલા છે કે એમને રાત્રે ઊંઘ નથી આવતી. કયા ઉમેદવારને ખરીદી લઈએ, કયા ધારાસભ્યને ખરીદી લઈએ, કયા સંસદ સભ્યને ખરીદી લઈએ, કયા રાજ્યસભાના મેમ્બરને ખરીદી લઈએ, કારણ કે એમની પાસે પૈસા છે. અને વેચાવાવાળા લોકો એટલા હલકટ લોકો તૈયાર છે કે લોકશાહી જેવું આ ભારત દેશમાં અત્યારે કંઈ વહેતું હોય એવું લાગતું નથી. અત્યારે હું પોલીસ પીએસઆઈ પીઆઈ સાહેબને મળવા આવ્યો છું, એમને રજૂઆત કરી છે, પરંતુ એમની ચોખ્ખી વાત હતી કે ભાઈ આ ફરિયાદ તમે ઇલેક્શન કમિશનરમાં કરી શકો છો, અને એમણે જે કીધું એ પ્રમાણે એમની વાત પણ સાચી હતી. પરંતુ હું અહીંયા ફરિયાદ કરવા એટલા માટે આવ્યો છું, હું વરાછા વિસ્તારમાં રહું છું, વરાછા વિસ્તારનું પોલીસ સ્ટેશન મારા વિસ્તારનું આ લાગે છે, એટલે પ્રથમ ફરિયાદ મારે વરાછા પોલીસ સ્ટેશનમાં લખાવી હતી. એ હિસાબે અત્યારે હું હાલમાં નિલેશ કુંભાણી વિરુદ્ધ ફરિયાદ લખાવવા માટે આવ્યો છું. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત.